નમસ્કાર મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે પેપરલેસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર આજે આ વિડીયોમાં આપણે જાણીશું આધાર કાર્ડમાં તમે કઈ રીતે અપડેટ કરી શકો અને આધાર કાર્ડમાં જો તમારી પાસે અત્યારે જે આધાર કાર્ડ છે તેની અંદર ખાલી તમારા જન્મનું વર્ષ લખેલું છે અને તમારે પૂરેપૂરી જન્મ તારીખ વાળું આધાર કાર્ડ કઢાવવું છે તો તમારે એના માટે ઓનલાઈન જે છે એ બુકિંગ કરવું પડશે પ્રોસેસ કરવી પડશે એ પ્રોસેસ કઈ રીતની છે એ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોને પૂરેપૂરો જોજો અને પેપરલેસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ચલો શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો આધાર કાર્ડ માટે તમારે સૌ પ્રથમ ગૂગલ ઉપર તમારે સર્ચ કરવું પડશે આધાર કાર્ડ હવે જેવું તમે આધાર કાર્ડ એવું સર્ચ કરશો એટલે તમને જે પ્રથમ લિંક મળે છે યુઆઈડીએ ડોટ ઇન આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આ લિંક ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ તમને આ પ્રકારની સાઇટ જે છે એ ખુલી જશે આ સાઇટ જે છે એ આધાર કાર્ડ માટેની સાઇટ છે આખી બરાબર હવે તમારે આમાં શું કરવાનું રહેશે અહીંયા જુઓ તમે લખેલું છે માય આધાર એવું લખેલું છે તેના ઉપર તમે જેવું કરસર લઈ આવશો એ તમને અહીંયા બતાવશે લોકેટ અને એનરોલમેન્ટ સેન્ટર છે અને એના નીચે એક્ઝેક્ટલી જોવા અહીં લખેલું છે બુક અન એપોઇન્ટમેન્ટ બરાબર તો આ બુક અન એપોઇન્ટમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે બુક અન એપોઇન્ટમેન્ટ ઉપર તમે ક્લિક કરશો તો તમને આ પ્રકારનું જે છે એ પેજ ખુલી જશે જુઓ હવે અહીંયા તમને બતાવેલું છે કે તમે આટલી આટલી સેવાઓ જે છે એ આધાર કાર્ડની અંદર અપડેટ કરી શકો છો આ પ્રોસેસથી તો જો એક તો તમારે નવું આધાર કાર્ડ કરાવવું હોય તો એ પણ તમે કરાવી શકો બીજું તમારા નામમાં કંઈ તમારે ચેન્જ કરવું હોય તો એ પણ તમે કરી શકો ત્યાર પછીની સેવા છે એડ્રેસમાં તમારે કંઈ ચેન્જ કરવું હોય તો એ થઈ જશે મોબાઈલ નંબર તમારે ચેન્જ કરવો હોય તો એ પણ થઈ જશે ઈમેલ આઈડી બદલાવવું હોય તો એ બદલાવી શકો છો પછી મેં તમને કીધું એ મુજબ કે તમારી પાસે આધાર કાર્ડ છે તેમાં ખાલી જન્મનું વર્ષ છે પરંતુ તમારે ફૂલ ડેટવાળું જે છે એ આધાર કાર્ડ અત્યારે ઘણી જગ્યાએ જરૂર પડે છે તો અત્યારે એ કરાવવું કમ્પલસરી છે તો આપણે બધાએ એ કરાવી લેવું જોઈએ તો એ પણ આપણે કરાવી શકીએ પછી જેન્ડર અપડેટ કરવું હોય તો એ પણ થઈ શકે અને બાયોમેટ્રિક કે જેની અંદર તમારો ફોટો ફિંગરપ્રિન્ટ અને આંખના જે પણ આઈરિસ જે છે એ પણ અપડેટ તમે કરી શકો છો તો આટલી સેવાઓ જે છે તમે આ પ્રોસેસથી કરી શકશો હવે એના માટે તમારે શું કરવાનું છે તો જો અહીંયા તમને બે ઓપ્શન આપેલા છે પ્રોસીડ ટુ બુક એન્ડ અપોઇન્ટમેન્ટ અને અહીંયા નીચે પણ લખેલું છે પ્રોસીડ ટુ બુક એન્ડ અપોઇન્ટમેન્ટ તમારે અહીંયા બીજા નંબર ઉપર અહીં ક્લિક કરી અને આગળ વધવાનું છે પ્રથમ જે છે તેની અંદર અમુક લિમિટેડ સિટી આપેલા છે અને પ્રથમ ઓપ્શન જે છે એ કેનો છે તો અહીં લખેલું છે જો બુક એન્ડ અપોઇન્ટમેન્ટ એટ યુ આઈ આઈ રન આધાર સેવા કેન્દ્ર આધાર સેવા કેન્દ્ર છે એના માટે તમારે અહીંથી આધાર સેવા કેન્દ્ર સિલેક્ટ કરી અને જો તમારે આમાંથી કોઈ લાગુ પડતું હોય તો તમારે એના ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે અથવા તો સિમ્પલ તમે મને મેં બીજો ઓપ્શન કીધું છે કે રન આધાર સેવા કેન્દ્ર જે છે બરાબર તેના ઉપર પણ તમે જઈ અને તમારું બુકિંગ જે છે એ તમે કરાવી શકો છો હવે અહીંયા જે આપણે આના ઉપર સેકન્ડ ઓપ્શન જે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આ પ્રકારનું પેજ જે છે એ ખુલી જશે હવે તમારે શું કરવાનું રહેશે અહીંયા તમારે તમારા મોબાઈલ નંબર જે છે એન્ટર કરવાના રહેશે બરાબર મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા તમને જે પણ કેપચા કોડ આપેલો છે જો અહીંયા તમને કેપ્ચા કોડ આપેલો છે આ કેપ્ચા કોડ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે આ કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ તમને આપ જે છે ઓટીપી આવશે તમારામાં જો કેપ્ચા કોડ એન્ટર કરશો ને એટલે ઓટીપી આવશે તમારા મોબાઈલની અંદર કે જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક છે બરાબર તો ઓટીપી જે છે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે જો આ કરસર હું તમને બતાવું છું અહીંયા એન્ટર ઓટીપી એવું લખેલું છે જે ઓટીપી આવી જશે ને એવું આ જે મેનુ છે એ ઓપ્શન જે છે એ ખુલી જશે અહીંયા તમારો ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ ઓટીપી એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર એ કર્યા બાદ તમને આ પ્રકારની વિન્ડો જે છે એ ખુલી જશે ક્લિયર હવે જો અહીંયા તમને ઓપ્શન બતાવેલો છે ન્યૂ એનરોલમેન્ટ અને અપડેટ આધાર કાર્ડ બરાબર તો અહીંયા જેવો તમે અપડેટ આધાર ઉપર ક્લિક કરશો એટલે તમને બીજા ઓપ્શન જે છે એ ખુલી જશે અને એમાં તમને બતાવશે કે કેટલી કેટલી સેવાઓ જે છે એમાં તમે અપડેટ કરી શકો છો જો અહીંયા લખેલું છે હવે ઉપર લખેલું છે સિલેક્ટ વેરિફિકેશન ટાઈપ બરાબર એટલે કે તમારી પાસે જે છે ડોક્યુમેન્ટ બેઝ અપડેટ છે કે કેમ તમારે જે પણ વસ્તુની અપડેટ કરાવી છે તે તમારે તેનું પ્રૂફ બતાવતું કોઈ ડોક્યુમેન્ટ જે છે તમારે ત્યાં રજૂ કરવું પડશે બરાબર હવે અહીંયા જુઓ તમે નેમ તમારે એન્ટર કરવાનું છે તમારું તમારે પોતાનું આધાર કાર્ડમાં જે નેમ હોય એ નેમ એન્ટર કરવાનું છે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે પછી અહીંયા રેસિડેન્ટ ટાઈપ લખેલું છે ઇન્ડિયન નોન ર નોન રેસિડેન્ટ ઇન્ડિયન તો ઇન્ડિયન હોય તો ઇન્ડિયન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ હવે તમે જોઈ શકો છો કે લખ્યું છે વોટ ડુ યુ અપડેટ એટલે કે તમારે શું તમારા આધાર કાર્ડમાં ફેરફાર કરવો છે તો નેમ ફેરફાર કરવો હોય તો નેમ ઉપર ક્લિક કરવાનું જેન્ડર ફેરફાર કરવું હોય તો એના ઉપર ક્લિક કરવાનું ડેટ ઓફ બર્થ ચેન્જ કરવી હોય તો એના ઉપર ક્લિક કરવાનું જે વર્ષવાળું તમારી પાસે આધાર કાર્ડ છે તો તમારે ખાલી આના ઉપર ક્લિક કરવાનું રહેશે ડેટ ઓફ બર્થ ઉપર ત્યાર પછી છે મોબાઈલ નંબર બાયોમેટ્રિક છે એડ્રેસ છે અને ઇમેલ આઈડી છે બરાબર અને આ એક ઓપ્શન આપેલું છે માય એજ ઇઝ લેસ દેન એટીન યર્સ તો અઢાર વર્ષથી નીચેની ઉંમર હોય તો તમારે અહીંયા પર ક્લિક કરવાનું રહેશે બરાબર તો આટલા બધા જે છે ફેરફાર એ તમે અહીંયા આ પ્રોસીઝ ઉપરથી કરી શકો છો હવે એ પ્રોસેસ કર્યા બાદ તમારું આધાર કાર્ડ મુજબ નામ દાખલ કરી અને આધાર કાર્ડ નંબર દાખલ કર્યા બાદ તમે જે પણ ઓપ્શન ઉપર ક્લિક કર્યું હશે ડેટ ઓફ બર્થ ઉપર મેં ક્લિક કરેલું હતું તો તેના પછીનું પેજ કંઈક આ પ્રકારનું ખુલશે હવે અહીંયા જે મારી સાચી જન્મ તારીખ છે એ અહીંયા મારે દાખલ કરવી પડશે એ દાખલ અહીં મેં કરી લીધી ત્યારબાદ તમારે અહીંયા જે છે એક પ્રૂફ આપવું પડશે તો એ પ્રૂફ જે છે તમે ક્યુ રજૂ કરશો એ તમને અહીંયા આપેલું છે જો તમે બર્થ સર્ટિફિકેટ રજૂ કરી શકો છો પાસપોર્ટ રજૂ કરી શકો છો પાન કાર્ડ છે આ અલગ અલગ ડોક્યુમેન્ટ તમને અહીંયા આપેલા છે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જે છે તમારી પાસે હોય એ તમે સિલેક્ટ કરી શકો છો મેં અહીંયા એસએસસી જે છે એ આપણું જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોય એ મેં એન્ટર કર્યું છે ત્યારબાદ તમારે કરવાનું થશે સેવ અને પ્રોસીડ ઉપર ક્લિક હવે ત્યારબાદ જે છે તમને આ પ્રકારનો એક ચેકબોક્સ આવશે બરાબર અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર ટર્મ્સ અને કન્ડિશન જે છે એ ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કરશો ત્યારબાદ તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે ત્યારબાદ તમે જુઓ અહીંયા ઓપ્શન આવી ગયો છે બુક અપોઇન્ટમેન્ટ આ બુક અપોઇન્ટમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે આ બુક અપોઇન્ટમેન્ટ ઉપર જવું તમે ક્લિક કરશો એટલે તમને કંઈક આ પ્રકારનો વિન્ડો ખુલી જશે હવે તમારે આધાર સેન્ટર ઉપર જઈ અને તમારું જે ડોક્યુમેન્ટ જે છે એમાં ચેન્જ કરવાનું છે એના માટેનો પ્રૂફ ત્યાં બતાવી અને ત્યાં જે છે તમારે અપડેટ કરવાનું રહેશે હવે તમારે અહીંયા જુઓ તમને બે ઓપ્શન આપેલા છે હવે આમાં તમારે જે સેન્ટર નેમ હોય તમને ખબર હોય કે આધાર કેન્દ્ર જે છે આપણા નજીક છે તો એનું નામ તમને ખબર હોય તો તમે એ સેન્ટરનું નામ પણ સર્ચ કરાવી શકો છો અથવા એકદમ સરળ રસ્તો છે તમારા જે પણ શહેરમાં તમે રહો છો સિટીના પિનકોડ જે છે એ તમારે એન્ટર કરી દેવાના અને ડિટેલ જે છે એ મેળવી લેવાની જેવા તમે સિટીના પિનકોડ એન્ટર કરશો એટલે તમને જેટલા પણ આધાર સેવા કેન્દ્ર જે છે કે જ્યાં જઈ અને તમે એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો એ તમને આવી જશે તો જો તમે અહીંયા જોઈ શકો છો કે આટલા જે કેન્દ્ર જે છે એ અહીંયા જે મેં પિનકોડ એન્ટર કરેલો છે તેમાં અવેલેબલ છે બરાબર તો આમાંથી તમને જે પણ લાગુ પડતો હોય તમારા એરિયાની નજીક એના ઉપર તમારે ક્લિક કરી આ બુક અપોઈન્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અથવા તો આ પિનકોડ તમને ખબર ન હોય તો તમે અહીંયાથી સિમ્પલ તમે આ રીતે જો તમારું સ્ટેટ જે છે રાજ્ય આપણે સિલેક્ટ કરી શકીએ છીએ પછી જિલ્લો સિલેક્ટ કરી શકીએ છીએ પોસ્ટ ઓફિસ જે છે લાગુ પડતી હોય એ સિલેક્ટ કરી શકીએ છીએ તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ હવે તમે જોઈ શકો છો અહીંયા કેલેન્ડર ખુલી ગયું છે અહીંયા તમને જે પણ તારીખે તમારે જોવાની ઈચ્છા હોય એ તારીખે તમારે સ્લોટ જે છે એ બુકિંગ કરાવવાનું રહેશે અને અહીંયા તમને જે છે અત્યારે અવેલેબલ નથી કે એક પણ સ્લોટ જ્યારે પણ સ્લોટ અવેલેબલ હોય તો અહીંયા તમે જે પણ તારીખ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને ટાઈમ બતાવશે એટલે અહીંયા જે છે આ નો સ્લોટ અવેલેબલ લખેલું છે એટલે અત્યારે એક પણ તારીખ ઉપર સ્લોટ અવેલેબલ નથી હવે જ્યારે પણ ભવિષ્યમાં સ્લોટ અવેલેબલ થશે અથવા તો તમે જ્યારે પણ પ્રોસેસ કરો છો તો જો તારીખ ઉપર સ્લોટ અવેલેબલ હશે તો ગ્રીન કલરની તારીખ જે છે અહીંયા આવી જશે અત્યારે અહીંયા જે છે એ લાલ કલરની બતાવે છે બરાબર તો જ્યારે પણ સ્લોટ અવેલેબલ હશે તો એના ટાઈમિંગ જે છે સમય જે છે તમને અહીંયા બતાવશે અને કોઈપણ સમય ઉપર તમે ક્લિક કરી તમને જે અનુકૂળ આવે એ સમય ઉપર ત્યારબાદ તમારે અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું રહેશે પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તમને એક નવી વિન્ડો ખોલશે અને તેમાં તમને બતાવશે કે કન્ફર્મ કરવાનું કહેશે પાછું એટલે કન્ફર્મ કરશો પછી ત્યારબાદ ઓપ્શન આવશે ડાઉનલોડ રિસિપ્ટનો એ ડાઉનલોડ રિસિપ્ટ કરી અને તમારી પ્રિન્ટ કઢાવી અને તમારે જે છે આધાર સેવા કેન્દ્ર ઉપર જે પણ તમે સ્લોટ જે છે એના ઉપર તમે બુકિંગ કરાવેલું છે જે દિવસે અને જે સમય એ સમય જે છે ત્યારે તમારે એના ઉપર જવું પડશે અને જે પણ ડોક્યુમેન્ટ જે છે રિકવાયર્ડ છે એ તમારે લઈને સાથે જવું પડશે અને ત્યાં તમારે આધાર કાર્ડ જે છે અપડેટ થઈ જશે તમારો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર પેપરલેસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને વધુ વધુ લોકો સુધી શેર કરજો અને જરૂરથી સપોર્ટ કરજો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર